એબીસી એજ્યુકેશન એકેડેમીમાં આપનું ફરીથી સ્વાગત છે ફ્રેન્ડ્સ. ચાલો આજે જે આપણે એક નવો ટોપિક શરૂ કરવાનો છે એ છે બહુ સરળ બટ છે બહુ જ મહત્વનો, જેનું નામ છે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ. જો ડબલ્યુએચ ક્વેશ્ચન્સ છે એનો ઉપયોગ આપણે ગુજરાતીમાં પણ બહુ જ કરીએ છીએ, ઓકે? અને સાચા સમયે સાચા ડબલ્યુએચ ક્વેશ્ચન તમે જો યુઝ કરો તો જ તમારું જે એ સેન્ટેન્સ છે એ કરેક્ટ થાય છે. અધરવાઇઝ શું થાય છે કે સામેવાળો વ્યક્તિ એને સમજી નહીં શકે. ઘણીવાર આપણે એમ બોલીએ છીએ કે તમે કોણ છો, તમારું નામ શું છે, તમે ક્યાં રહો છો, તમે ક્યાં જઈ રહ્યા છો, ઓકે? આ બધા કોણ, ક્યાં, શું, આ બધા ડબલ્યુએચ ક્વેશ્ચન્સ છે, ઓકે, જેને આપણે ઇંગ્લિશમાં સમજવાના છીએ. તો ચાલો હવે આપણે વધારે મોડું નહીં કરીએ અને સીધા સ્ટાર્ટ કરીએ, ઓકે? ચાલો લેટ્સ સ્ટાર્ટ ધ ચોપ ડબલ્યુએચ ક્વેશ્ચન્સ. ઓકે, તમે જોઈ શકો છો ડબલ્યુએચ ક્વેશ્ચન્સ એમાં સૌથી પહેલું આપણે જે ડબલ્યુએચ ક્વેશ્ચન લેવાના છીએ એ છે વેન. વેન એટલે થાય ક્યારે, ટાઈમ, સમય પૂછવા માટે. જ્યારે આપણે કોઈ પણ ગુજરાતીમાં ક્યારેથી સવાલ પૂછીએ ત્યારે આપણે એનો સમય પૂછતા હોઈએ છીએ. જેમ કે હું તમને એક્ઝામ્પલમાં એ રીતે કહું કે તમે દરરોજ ક્યારે જાગો છો, હું કહું તમે દરરોજ ક્યારે જાગો છો, એટલે તમે મને કહેશો કે સર 6 વાગે, 7 વાગે, 8 વાગે, પણ જવાબ હંમેશા મને શેમાં મળશે, સમયમાં મળશે. તો જ્યારે ગુજરાતીમાં આપણે ક્યારેથી સવાલ પૂછીએ છીએ તો અંગ્રેજીમાં પૂછશું વેનથી. વેન ડુ યુ ગેટ અપ? ડેઇલી. ઓકે, તમારે ફોકસ આપવાનું છે વેન ઉપર કે વેન શું કામ આપ્યું છે, કારણ કે ગુજરાતીમાં શું આપ્યું છે, ક્યારે. ઓકે, એ જ રીતે હું તમને એમ કહું કે તમે દરરોજ ક્યારે સ્કૂલે જાઓ છો, તો અગેન ક્યારે. એટલે તમે મને પાછા સમય આપશો, સવારની સ્કૂલ હોય તો 7 વાગે, નહીં તો 12 વાગે, ઓકે, પણ સમય મળ્યો તો હું કહીશ વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? ડેઇલી. ઓકે, એટલે જ્યારે પણ ગુજરાતીમાં આપણે ક્યારેથી સવાલ પૂછીએ ત્યારે અંગ્રેજીમાં ક્યાં ડબલ્યુએચ ક્વેશ્ચન ઉપયોગ થશે? વેન. ઓકે, એ ખાસ ધ્યાન રાખજો. ચાલો બીજા ડબલ્યુ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો બીજું ડબલ્યુએચ ક્વેશ્ચન છે એ છે વેર. વેર એટલે થાય ક્યાં, પ્લેસ એટલે કે સ્થળ પૂછવા માટે વપરાય છે. કઈ રીતે આપણે જોઈએ, હું તમને એમ કહું તમે ક્યાં રહો છો, તમે તમને કીધું તમે ક્યાં રહો છો, તમે મને એડ્રેસ આપશો તમારું, એ હશે શું, સ્થળ. તો જ્યારે ગુજરાતીમાં આપણે ક્યાંનો ઉપયોગ કરીએ છીએ ત્યારે અંગ્રેજીમાં તેનો ઉપયોગ થશે વેરનો. જેમ કે હું તમને કહું વેર ડુ યુ લાઈવ, ઓકે, તો વેર આવ્યું શું કામ, ગુજરાતીમાં આપણે શું વાપર્યું છે, ક્યાં. ઓકે, તમારે માત્ર ફોકસ અત્યારે ડબલ્યુએચ ક્વેશ્ચન ઉપર આપવાનું છે. ઓકે, ચાલો પછીનું જે આપણે સેન્ટેન્સ છે એ રીતે લઈ કે તમે ક્યાં જઈ રહ્યા છો. હું તમને કહું તમે ક્યાં જઈ રહ્યા છો, તો તમે કોઈ પણ એક સ્થળ હોય કે સર અહીં જાઉં છું, પણ મને તમે શું આપશો, પ્લેસ આપશો. પણ હું કહું તમે ક્યાં જઈ રહ્યા છો એટલે ક્યાં પૂછું, એટલે ગુજરાતીમાં ક્યાં એટલે અંગ્રેજીમાં શું આવી જશે, વેર. હું કહીશ વેર આર યુ ગોઈંગ. ઓકે, ખ્યાલ આવે છે તમને. પછીનું જે આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન લઈએ છીએ એ છે હુ. હુ એટલે થાય કોણ, વ્યક્તિ પૂછવા માટે. ઓકે, અહીં હુનો ઉપયોગ માત્ર વ્યક્તિ પૂછવા માટે જ થાય છે. કઈ રીતે એક્ઝામ્પલથી આપણે લઈએ, હું એમ કહું કે તમે કોણ છો, તો હું એમ કહું તમે કોણ છો, તો આપણે કોઈ વ્યક્તિને જ પૂછી શકીએ કે તમે કોણ છો, તો હું કહીશ હુ આર યુ. એ જ રીતે હું એમ કહું કે તમારો શ્રેષ્ઠ મિત્ર કોણ છે, તો એ કોણ હોય મિત્ર, કોઈ વ્યક્તિ જ હોય, તો એમ કહીશ હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. તો આમાં આપણે જોશું કે જ્યારે તમે કોઈ વ્યક્તિ પૂછો છો કોણ માટે તો એનો ઉપયોગ હુ થાય છે. ઓકે, ચાલો પછીના ડબલ્યુએચ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો પછીનું ડબલ્યુએચ ક્વેશ્ચન છે એ છે વાય. વાય એટલે થાય શા માટે, રીઝન, કારણ પૂછવા માટે. ઓકે, ધારો કે આપણે એક્ઝામ્પલથી સમજીએ તો હું તમને એમ કહું કે તમે શા માટે મોડા આવ્યા હતા, તમે શા માટે પૂછ્યું, તો તમે મને જવાબમાં આપો કે સર આમ થયું કે તેમ થયું, મને કારણ આપશો, રીઝન. ઓકે, તો એમ કહું વાય ડીડ યુ કમ લેટ, તો ગુજરાતીમાં જ્યારે શા માટેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે અંગ્રેજીમાં શું આવશે, વાય. ઓકે, હજી એક એક્ઝામ્પલ લઈ, હું એમ કહું તમે શા માટે આ બુક ખરીદી, તો વાય હેવ યુ બોટ ધીસ બુક. ઓકે, તમે જોઈ શકો છો જ્યારે ગુજરાતીમાં આપણે શા માટેનો ઉપયોગ કરીએ છીએ તો અંગ્રેજીમાં શું આવે છે, વાય. ઓકે, ચાલો પછીને આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન આગળ વધીએ. તો ઈ છે હાઉ. હાઉ એટલે થાય કેવી રીતે.
હા એટલે કેવી રીતે અન્યનો ઉપયોગ કેવી રીતે છે સિમ્પલ છે જ્યારે પણ આપણે ગુજરાતીમાં કેવી રીતેથી સવાલ પૂછીએ છીએ ત્યારે અંગ્રેજીમાં શું આવી જાય છે હાઉ એક્ઝામ્પલથી આપણે સમજીએ હું એમ કહું તમે આ કમ્પ્યુટર કેવી રીતે ચલાવો છો તો કેવી રીતે આવ્યું એટલે અંગ્રેજીમાં શું આવશે હાઉ હાઉ ડુ યુ ઓપરેટ ધીસ કમ્પ્યુટર ઓકે તમારે ફોકસ કોની પર રાખવાનું છે હાઉ ઉપર ઓકે એ જ રીતે હું તમને કહું કે તમને તે કેવી રીતે ખબર પડી હમ તો કેવી રીતે આવ્યું અગેન એટલે પાછું શું આવશે હાઉ હાઉ ડીડ યુ નો દેટ ખ્યાલ આવ્યો છે એટલે જ્યારે ગુજરાતીમાં હાઉથી આપણે સોરી ગુજરાતીમાં આપણે કેવી રીતે સવાલ પૂછીએ ત્યારે અંગ્રેજીમાં શું આવશે હાઉ ચાલો પછીને આપણે સોરી ડબલ્યુએચ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો પછીનું જે ડબલ્યુએચ ક્વેશ્ચન્સ છે એ છે વોટ વોટ એટલે થાય શું પણ એ ત્રણ વસ્તુ અલગ અલગ દર્શાવે કે વોટ શું દર્શાવે તો કે આઈડિયા ઓબ્જેક્ટ અને એક્શન જ્યારે આપણે કોઈ આઈડિયા ઓબ્જેક્ટ એક્શન એટલે કે વિચાર વસ્તુ કે ક્રિયા વિશે વાત કરતા હોઈએ કે પૂછતા હોય ત્યારે વોટનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલથી આપણે સમજીએ હું એમ કહું કે તમે શું વિચારી રહ્યા છો તો હું શું કહીશ કે વોટ આર યુ થિંકિંગ તો શું આવ્યું એટલે શું આવશે વોટ પછી એમ કહું કે કોઈ પણ એક વસ્તુ છે તો હું એમ કહું કે ભાઈ આ શું છે વસ્તુ છે મને નથી ખબર એ શું છે તો આપણે શું કહીએ આ શું છે વોટ ઇઝ ધીસ ઓકે પછી એમ કહું કે તમે શું કરી રહ્યા છો તો ક્રિયા પૂછે વોટ આર યુ ડુઈંગ એટલે આ વાક્યમાં તમે ત્રણેય એક્ઝામ્પલમાં જોયું કે પહેલાંમાં તમને વિચાર પૂછ્યો છે પછી વસ્તુ પૂછી છે અને પછી ક્રિયા ઓકે એટલે કે આઈડિયા ઓબ્જેક્ટને એક્શન પૂછવા માટે વોટનો ઉપયોગ થાય છે ઓકે પછીનું જે એક ડબલ્યુએચ ક્વેશ્ચન્સ છે એ આપણે લેશું વિચ વિચ એટલે ક્યુ કઈ ક્યાં બધું થઈ શકે પણ એનો ઉપયોગ થાય છે ચોઈસ પસંદગી પૂછવા માટે કઈ રીતે આપણે જોઈએ હું તમને એક એક્ઝામ્પલ આપું તો હું તમને એમ કહું કે તમે કઈ બુક વાંચી રહ્યા છો ઓકે તો તમે જોજો કઈ બુક વાંચી રહ્યા છો કઈ સાથે શું લાગ્યું છે બુક એટલે મેં બુકની પસંદગી પૂછી છે વિચ સાથે જેની પણ પસંદગી પૂછી છે એની સાથે આવી જશે કઈ રીતે આપણે જોઈએ હું કહું તમે કઈ બુક વાંચી રહ્યા છો તો કહીશ વિચ બુક આર યુ રીડિંગ પછી હું તમને કહું કે તમે ક્યુ ફિલ્મ જોઈ રહ્યા છો તો હું તમને કહીશ કે ક્યુ એની સાથે ક્યુ આવ્યું છે પસંદગી ફિલ્મ તો ક્યુ ફિલ્મ જોઈ રહ્યા છો વિચ મૂવી આર યુ વોચિંગ ઓકે ખ્યાલ આવ્યો તમને કે વિચ એવું એક પ્રિપોઝિશન છે સોરી ડબલ્યુએચ ક્વેશ્ચન્સ છે કે જેની સાથે જે પણ વસ્તુ માગી હશે જેની પણ પસંદગી માગી હશે એ આવી જશે ઓકે પહેલાંમાં બુક હતું પછી મૂવી આવ્યું ઓકે એ ખાસ ધ્યાન રાખજો ચાલો ફ્રેન્ડ્સ આ હતો આપણો ડબલ્યુએચ ક્વેશ્ચનનો પહેલો ભાગ હવે બાકીના જે ડબલ્યુએચ ક્વેશ્ચન છે હું બીજા ભાગમાં તરત અપલોડ કરીશ ઓકે બટ આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરો અને તમે તમારા બધા ફ્રેન્ડને આ વિડીયો ખાસ શેર કરજો જે અંગ્રેજી શીખવા માગે છે એની માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે ઓકે ચાલો પાછો હું બીજો ભાગ લઈને તરત જ હાજર થઈશ બટ જે પણ વિદ્યાર્થી મિત્રો હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખે નીચે જે રેડ બટન આપેલું છે એની ઉપર ક્લિક કરો અને જે બેલ આઇકોન છે એને ક્લિક કરતા ભૂલતા નહીં એટલે મારો વિડીયો જે અપલોડ થાય તમને તરત મળી જાય ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ટિલ ધેન બાય ટેક કેર કીપ લર્નિંગ એન્ડ કીપ સ્માઇલિંગ બાય